વેલકમ બેક. તો આજે રજૂ થઈ ગયું છે કેન્દ્રીય બજેટ અને બહેનો માટે, મહિલાઓ માટે આજના આ બજેટમાં કઈ કઈ સારી વાતો છે અને એવી કઈ આશાઓ રાખવામાં આવી હતી જે સરકાર ક્યાંક પૂરી કરવામાં ઊણી ઉતરી છે, તે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરી રહ્યા છે. મારી સાથે છે ઉષા બિરમી, ભાગ્યેશ સુનેજી, રુઝાન ખંબાતા અને બિંદ્યા બક્ષી છાયા. ભાગેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એક જે મહત્વનો મુદ્દો હસ્તકલાના પ્રોત્સાહન માટે આ બજેટમાં જે ફાળવણી કરવામાં આવી છે, તેને કેવી રીતે જુઓ છો અને તેનાથી કેટલો ફાયદો થશે? ટુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે. જૂન મહિનાની વાત કરીએ તો લેટેસ્ટ ઇન્ફોર્મેશન પ્રમાણે જૂન મહિનામાં આપણા દેશમાં ફોરેન ટુરિસ્ટ 11% વધ્યા અને આમાં કહેવામાં આવ્યું છે કે 9 એરપોર્ટમાં ઈ વિઝા લાગુ કરશે. જ્યારે 9 એરપોર્ટમાં ઈ વિઝા લાગુ પડશે, ધેટ વિલ ઇન્ક્રીઝ ફર્ધર ટુરિઝમ ટુ ઇન્ડિયા. અને જ્યાં હસ્તકળા માટે, હસ્તકળાને પ્રમોટ કરવામાં આવશે, આપણે બધાને ખબર છે કે હસ્તકળા જે કોટેજ ઇન્ડસ્ટ્રી છે એમાં મહિલાઓનું પ્રભુત્વ બહુ વધારે છે, એમાં મહિલાઓ માર્કેટ શોધે છે. એ અને બીજી વાત, આમાં સરકારે એક વધુ હજી વસ્તુ કહી છે જે હું રુઝાનને કહીશ કે એમાં થોડું હજી યુ નો લાઈટ થ્રો કરે. ઈ કોમર્સ માટે કોઈ અપ્રુવલ હવે નથી. ઇમેજિન વોટ અ બ્યુટિફુલ કોમ્બિનેશન. અહીંયા ટુ ફોરેન ટુરિસ્ટ વધારે આવશે, હસ્તકલાને પ્રમોટ કરવામાં આવશે અને ઈ કોમર્સ માટે કોઈ પણ એક્સ્ટ્રા એપ્રુવલ લેવાની જરૂર નહીં પડે. એનો મતલબ એ છે કે જે મહિલાઓ કોટેજ ઇન્ડસ્ટ્રીથી રિલેટેડ છે, ફોરેન માર્કેટને જોવે છે, ઘરેથી બહાર નીકળવાની સ્થિતિમાં નથી, એ કમ્પ્યુટરના એક વિડીયો ઉપર પોતાનો બિઝનેસ ચલાવી શકશે. હવે એ જોવાનું રહ્યું, આપણે એક નાગરિક તરીકે સરકારથી તો બહુ અપેક્ષા રાખીએ છીએ, હવે એ જોવાનું રહ્યું કે આ જે સરકાર ફેસિલિટી આપે છે એ ફેસિલિટીમાંથી મહિલાઓ હજી વધારે ઇમ્પ્લિમેન્ટેશન અને પ્રેગ્મેટિક બિઝનેસ લાઇક સોલ્યુશન માંગીને કેટલી ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી શકે છે. ઓકે જી રુઝાન, એક્ચ્યુઅલી એ લોકો ઈ કોમર્સ FDI માં, એટલે કહ્યું છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઈ કોમર્સ માં થશે, એટલે મોટી મોટી કંપનીઝ હવે ઈ કોમર્સ ના પોર્ટલ્સ ચલાવી શકશે. ફંડામેન્ટલ એ છે, જે મહિલાઓ આજે કામ કરતી હતી ને જે હેન્ડીક્રાફ્ટ નું સેલ તો અત્યારે બી કરી શકે છે, કારણ કે મોટી મોટી બીજી જે પોર્ટલ છે ઇન્ડિયાની જ પોર્ટલ લેવાય અને એક્સપોર્ટ થાય છે બી ખરા, કારણ કે આમ શેર બધી બીજી બહેનોને ખબર છે કે ઇન્ડિયાનો માલ પોતે જ એક્સપોર્ટ કરે છે થ્રુ ઈ કોમર્સ, એટલે એમાં કોઈ મોટી વાત નથી. તો મોટી વાત ઇઝ કે બહેનોને એક પ્રોત્સાહન આપ્યું છે અને ઈ વિઝા જે વિઝા ઓન અરાઈવલ જે આપણે કહીએ છીએ કે જેના લીધે લોકો ઇઝીલી ઇન્ડિયા આવી શકે, જેમ આપણે નેપાલ છે, બાંગ્લાદેશ છે, ભૂતાન જઈએ છીએ, કારણ કે વિઝા ઓન અરાઈવલ ઇઝી પડે છે એટલા માટે. સો સિમિલર બટ ઈ કોમર્સ ઇઝ મોર બેઝ વિથ FDI અને FDI સાથે એટલા માટે તાકી મોટી જે વર્લ્ડની મોટી પોર્ટલ્સ છે એ ઇન્ડિયામાં વધારે એન્થુઝિયાસ્ટિકલી આવે, કારણ કે એ લોકો ઓબ્વિયસલી વર્લ્ડની પોર્ટલ્સ એના પોતાના રેગ્યુલેશન હશે કે ભાઈ અમારું આટલું ઇન્વેસ્ટમેન્ટ હશે અને આપને આટલી એ મળશે તો જ આવશું. એટલે એક ઈ કોમર્સ રિલેટેડ આ પોઈન્ટ હતો. બાકી તમે અગર બીજા જે બહેનોના એની વાતો કરો કે જે બહેનોને બીજી આનાથી જે બીજી ફેસિલિટીઝ બની હોય, તો એક વાત, વી આર વેરી હેપી અબાઉટ ધ હોલ થિંગ કે જે બહેનોને લેટેસ્ટ છે કે જે આપણે જે માઇન્ડસેટ જે અત્યારે ચેન્જ કરવું, કારણ કે એકચ્યુઅલી બહુ સરસ વાત છે કે અત્યારે જે આપણે એજ્યુકેશનમાં જે બહેનોના જેન્ડર ઇનસેન્સિટિવિટી છે એના માટે આ લોકોએ કંઈક પ્રાધાન્ય મૂક્યું છે. એટલે આઈ એમ વેરી હેપી કે એ પોઈન્ટ એક લોકોએ કવર કર્યો છે કે માઇન્ડસેટ. પણ હજી એક પોઈન્ટ મૂકવા જેવો હતો કે અલ્ટિમેટલી આપણે સિક્યોરિટી માટે કરીએ છીએ, સેફ્ટી માટે કરીએ છીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે કંઈક નાનું મોટું બધું કરે, ટ્રાય કરે છે, એટલે સારી વાત છે. પણ હવે જે બેઝિક લેવલથી માઇન્ડસેટ ચેન્જ કરવાના છે જેના માટે આપણે બહુ વધારે ફંડની જરૂર છે એ આમાં નથી દેખાતી. અને એઝ ઓલવેઝ આઈ સે, આ બેઝિક્સ હું બધી ટાઈમ માંગી રહી છું કે મને ફાસ્ટ ટ્રેક કોર્સ બહેનો માટે જોઈએ છે, કારણ કે કન્વિક્શન નથી થતા. તમે મને ક્યારે બી કોઈ બી બજેટમાં, આપણા બજેટમાં એના દેખાયું, યુનિયન બજેટમાં એના દેખાયું કે તમે ફાસ્ટ ટ્રેક કોર્સ માટે પ્લીઝ કંઈક પ્રોધાન કરો, તાકી જરા કેસીસ ફાસ્ટ વધે અને રીસેટ એક્ઝામ્પલ્સ. જી બિંદુબેન, આપની પાસે આવવા માંગીશ. હેલ્થ સેક્ટરની જો આપણે વાત કરીએ, હેલ્થ સેક્ટર ઉપર પણ સારી એવી ફાળવણી કરવામાં આવી છે. 4 નવી એઇમ્સ શરૂ થશે દેશમાં, 12 નવી મેડિકલ કોલેજીસ પણ શરૂ થવાની છે, તો તેને આપ કેવી રીતે જુઓ છો? Every year government is in short that is going to add aims every year to different states. And that can be like it's a very positive step according to me. And ek bhanava mate 100 crores they have set up for virtual classrooms. So let us hope that, because education needs a big improvement as far as Indian economy is concerned. Yes. And so let's hope for the best that it is implemented well. Okay. Ji Rizan.
શું કહેશો? આ એડ્યુકેશનની વાત એટલે મને થોડા હાથ મારાથી વ્યવહારનો ઊંચો થઈ ગયો કે આમ તો બધું સારું સારું લખ્યું છે, બહુ સારી ચીજ લખી છે કે 500 કરોડ ટીચર ટ્રેનિંગ માટે મૂક્યા છે, તો બહુ જરૂરી છે, એકદમ વધારે જરૂરી છે. કારણ કે અત્યારે તો ક્લાસીસ છે, સ્કૂલ છે, પણ સારા ટીચરો નથી. પણ જોડે જોડે મને એક બહુ દુઃખની વાત છે કે જે આપણો બહુ સારો પ્રોજેક્ટ છે, રાઇટ ટુ એડ્યુકેશન. આઈ ડોન્ટ નો, રાઇટ ટુ એડ્યુકેશન માં જે આપણા બિચારા બચ્ચાઓ બાળકો સારી સ્કૂલમાં નથી ભણી શકતા, કારણ કે લેટ અસ એક્સેપ્ટ ધેટ કે મ્યુનિસિપલ સ્કૂલમાં તો કેવી હાલત છે, એટલે એમાં તો બિચારા ભણે કે ના ભણે એક જ વાત છે. એટલે બેટર કે રાઇટ ટુ એડ્યુકેશન અગર આપતી હોય તો આપણા બચ્ચાઓ સારી સ્કૂલમાં ભણે, એક સારા એન્વાયરમેન્ટમાં રહે છે, એક હેલ્ધી એન્વાયરમેન્ટમાં રહેતા, ને એનાથી આગળ આવતા. કેમ કે તમે આયા અને 110 બનાવી દો, આયા 110 બનાવી દો, પણ મારા જે મને ઇન્ક્લુઝિવ ગ્રોથ જોઈએ છે, કારણ કે આનાથી મને ઇન્ક્લુઝિવ ગ્રોથ મળે, પણ જે મને આમાં નથી દેખાતો, એટલે આઈ વુડ રિક્વેસ્ટ કે કંઈ આરટીએ માટે કંઈક કરે તો સારું. અને હાજી બીજું એ કે મ્યુનિસિપલ સ્કૂલ્સ ની હાલત એવી છે કે એશી વેરી રાઇટલી સેડ, વી કેનોટ અફોર્ડ દેટ અવર ચિલ્ડ્રન સ્ટડી ઇન ધ સ્કૂલ. અને એટ ધ સેમ ટાઈમ ધેર ઇઝ સમ રેગ્યુલેટરી ઓથોરિટીઝ રિક્વાયર્ડ ટુ બી પુટ ઓન પ્રાઇવેટ સ્કૂલ્સ. There is very much required. ને એ આમાં ક્યાંય મેજર દેખાતો નથી. વોટ ઇટ ઇઝ સી ધ રિચ ગેટ્સ રિચર એન્ડ ધ પુઅર ગેટ્સ પુઅર, રાઈટ? એટલે થાય છે શું કે પ્રાઇવેટ સ્કૂલ્સ ઉપર કોઈ કંટ્રોલ નથી, એન્ડ ઓફન ઓન વી રીડ ન્યૂઝ અબાઉટ ધ પેરેન્ટ્સ હેઝિટેટિંગ અગેન્સ્ટ સ્કૂલ્સ ફોર ફી રાઈઝ. એમાં કંઈક થઈ શક્યું હોય? હા, એટલે જો આરટીઆઈ છે ને તો આ શી રાઈટ કે આ પ્રાઇવેટ સ્કૂલ્સ તો હવે પેલી શું કે પ્રોફિટ માટે થઈ ગયા કે અમે સ્કૂલ છે અને જેવા કે 1 રૂપિયા 1 ટકા નો નથી, રોકડા કમાવાનો ધંધો છે, અને જોડે જોડે લોકો મન ફાવે વધારે છે. જેને કે અત્યારે આઈટી માટે લોકો આડે કહ્યું કે આપણે સિંગલ વિન્ડો એક બહુ સરસ ચીજ જોઈએ, કે બિઝનેસ માટે જે આપણે કહે છે કે એક બિઝનેસ ચાલુ કરો તો 80-90 લાયસન્સીસ લેવા પડે યા પરમિશન લેવી પડે, તે લોકો સિંગલ વિન્ડો ક્લિયરન્સ કરવા માંગે છે. અને મેં એક ચીજ જોઈ વિચ ઇઝ વેરી રાઈટ, જે મિસ્ટર મોદી 2 મંથથી કહેવા માંગતા હતા, આ બજેટમાં એમને દેખાડી બતાવી છે કે હી ઇઝ યુઝિંગ ટેકનોલોજી એઝ મચ એઝ પોસિબલ. પણ એ સિવાય જે બેનનો પોઈન્ટ છે કે અત્યારે જે પ્રાઇવેટ યુનિવર્સિટી સ્કૂલ્સ જે કંટ્રોલ કરે નથી થતી, અને એટલા માટે જ અગર આ પ્રાઇવેટ સ્કૂલ્સ વાળા ડ્યુ રિસ્પેક્ટ ડોન્ટ ફીલ દેલા પ્રાઇવેટ સ્કૂલ્સ વાળા જે આટીઓ નગર નથી કરવા ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે.